પાલીટાણા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સમસ્ત સમાજના માનવ દર્દીઓ માટે ચાલતી એમ્બ્યુલન્સના 5 વર્ષ પૂરા થતા ઉજવણી કરવામાં આવી હતી. 5 વર્ષ પહેલા પાલીટાણાના તમામ પત્રકાર મિત્રોના વરદ હસ્તે આ એમ્બ્યુલન્સ સેવાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યું હતું. પવિત્ર યાત્રાધામ પાલીટાણામાં વર્ષોથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રાષ્ટ્રીય ધાર્મિક સામાજિક જીવદયા પશુઓની સેવા દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવા જેવી અનેક સામાજિક પ્રવૃત્તિઓ કાર્યકર્તાઓ દ્વારા કરતા આવ્યા છે. ત્યારે ગત 5 વર્ષ પહેલાં તારીખ 2/11/2014 પાલીટાણાના સમસ્ત સમાજના માનવ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યું હતું. જે તારીખ 2/11/2019 આ સેવાના 5 વર્ષ પૂરા થતાં એમની ઉજવણીના ભાગરૂપે પાલીટાણાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પર આ એમ્બ્યુલન્સની પાલીટાણાના સમસ્ત પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા પરિવારના પત્રકાર મિત્રોની વરદ હસ્તે ગાડીની પૂજા તેમજ 5 વર્ષથી આ એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઈવર અર્જણભાઈ વસરામભાઈ રાઠોડને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી. તેમજ આ ગાડી માટે કંકુબેન ડુંગરભાઈ ડાલિયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના ચેરમેન લવજીભાઈ બાસાનો આભાર માનવામાં આવ્યો હતો. તેમજ આ ગાડીનો 5 વર્ષનો હિસાબ ભરતભાઈ રાઠોડ દ્વારા દરેક સમાજ વચ્ચે મૂકવામાં આવ્યો હતો. જ્યારે આ સેવા અવિરત શરૂ રહે એ માટે સૌ આગેવાનોનો સાથ સહકાર મળતો રહે એ માટે સૌ સમાજના આગેવાનોનો આભાર માનવામાં આવ્યો. જ્યારે આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત પાલીટાણા ટાઉન પોલીસ સ્ટેશનના અધિક્ષક ચુડાસમા, નાગરિક મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ ગઢવી, એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મયુરસિંહજી સરવૈયા, દલિત સમાજના આગેવાન બોબીભાઈ તેમજ પાલીટાણાના પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા પરિવારના પત્રકાર મિત્રો તેમજ કાર્યકર્તાની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી.